થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અમારી સાથે જોડાયા છે. ગુલાબસિંહજી, જે રીતે વિડીયો વાયરલ થયો છે, તલાટી 5-7% રકમ માંગી રહ્યો છે વિકાસના કામોમાં, શું કહેશો આ મુદ્દે? આમાં ભાજપની સરકારમાં તલાટીઓએ કે ઉપરી અધિકારીઓ દરેક કામની અંદર શરૂઆત વિકાસના કામોમાં જાય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય કે બીજો કોઈ પણ ગ્રાન્ટ હોય, એની અંદર કઈ પણ કામ વિકાસ કે નાના પંચનું, એની અંદર બધાને એક ઉપર સુધી તલાટી શું આખો તંત્ર ભ્રષ્ટાચારથી લિપ્ત છે. તાલુકા પંચાયત થી લઈ ખુદ વાવ તાલુકા પંચાયત ના પ્રમુખે કીધું છે કે મારે ત્યાં 40 કરોડ નો ભાજપના પ્રમુખ છે, એમનો આક્ષેપ છે 40 કરોડ ની ભ્રષ્ટાચાર છે, તેના ઉપર તપાસ કરવામાં નથી આવતી. એટલે આખું તંત્ર ભ્રષ્ટાચારી છે, જાય ગ્રામ પંચાયત થી લઈ અને છેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સુધી કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પણ સરકારી ખાતામાં પૈસા વગર કામ જ થતું નથી. અને આ જે વિકાસના કામોની ગ્રાન્ટોની અંદર તો એટલો મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એક લાખ 100 રૂપિયા આપતા હોઈશું તો 40 રૂપિયા માંડ કામ થાય છે, 60 રૂપિયા તો ટકા હોય ભ્રષ્ટાચારમાં વપરાઈ જાય છે. બિલકુલ ગુલાબસિંહ, પરંતુ જે રીતે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો એક તરફ કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે ભ્રષ્ટાચારના ગાબડા તરીકે, હવે બનાસકાંઠાની કેનાલો જ્યારે જાણીતી થઈ છે ત્યારે, બીજી તરફ આ રીતે જે લાંચ માગવામાં આવી રહી છે સરકારી કર્મચારીઓ દ્વારા, તલાટીઓ દ્વારા, ત્યારે હવે વિપક્ષ તરીકે કઈ રીતે તમે આનો વિરોધ કરશો? અમે નર્મદા કેનાલમાં જે કૌભાંડો થયા છે એની વાત તો કે આ જે સરકારી તંત્રમાં કોઈ પણ નાનામાં નાનો કામ કરાવવા જાઓ, એક તમે આધાર કાર્ડ સુધરાવવા કે રેશન કાર્ડ સુધરાવવા જોયો તો પણ 2000-2500 રૂપિયા આજે દરેક ઓફિસોમાં લેવામાં આવી રહ્યા છે. મતલબ સામાન્ય માણસને કોઈ પણ કામ કરાવવું હોય તો પૈસા સિવાય થતું આ સરકારમાં નથી, ભ્રષ્ટાચાર સિવાય કઈ બાકી રાખ્યું નથી. અમે લોકોને આમાં ઉજાગર કરશું, જ્યાં પણ મારી જોડે આવે છે ત્યાં અમે લોકો પ્રયત્ન એ જ કરીએ છીએ લોકોના કામ થાય ને, કોઈને ભ્રષ્ટાચાર કે પૈસા આપીને ના કામ ના કરાવવું પડે. કદાચ અધિકારીઓને ખરા પણ લાગતા હોઈશું, બધે બદનામ કરતા છે, ધારાસભ્ય ખરાબ છે, આ છે તે છે, પણ આ ભ્રષ્ટાચારીઓ સામે લડત તો અમારી ચાલુ રહેશે, ચાહે નર્મદા વિભાગ હશે કે પંચાયત વિભાગ હશે, દરેક કે રેવન્યુ વિભાગ હશે. અત્યારે સમગ્ર ગુજરાતમાં એટલો બધો ભ્રષ્ટાચાર, મતલબ કોઈ પણ સાચું કામ કરાવવું હોય તો પણ પૈસા આપીને કરાવવું પડે છે, એવી હાલત આજ ગુજરાતમાં છે.